नमस्कार विद्यार्थी मित्रों, तेज डिजिटल एज्युकेशन में तमारू स्वागत छे। धोरण 12 वाणिज्य व्यवस्था प्रकरण नंबर 5 नी आपणे वात करी रह्या छीए। एमां कर्मचारी व्यवस्थानी प्रक्रिया अने एमां भर्ती माटेना प्राप्ति स्थानो आंतरिक प्राप्ति स्थानोनी वात आपणे थई गई छे गया वीडियोनी अंदर। न जोयो होय तो जोई लेजो। हवे आपणे वात करवानी छे बाह्य प्राप्ति स्थानो कि भाई धंधानी बहार थी क्यांथी केवी रीते कर्मचारीओ मळे छे एनी जराक आपणे वात करवानी छे। तो जाहेरात द्वारा, तो कि भाई आ श्रेष्ठमां श्रेष्ठ पद्धति छे। जाहेरात शेमां आपवामां आवे? तो कि वर्तमानपत्र, सामयिको, एनी अंदर जाहेरात आपवामां आवती होय छे। अने वर्तमान समयमां तो टेलिविजन छे, इंटरनेट छे, वेबसाइट छे, एनी अंदर पण घणी बधी जाहेरातो जुदी जुदी कंपनीओनी आवती होय छे। एमांथी पण घणा कर्मचारीओ मळी रहेता होय छे। दरेक कंपनीनी पोतपोतानी वेबसाइट होय, ए वेबसाइट ऊपर पण ए कंपनी छे जाहेरातो मूकती होय छे। छापाओनी अंदर, मेगेजिनोनी अंदर, सोशियल मीडियानी अंदर, व्हाट्सअपनी अंदर, घणी बधी जग्याए अलग अलग प्रकारनी जाहेरातो आवती होय छे। तो ए जाहेरातो द्वारा पण कर्मचारीओ मळी रहेता होय छे। એટલે ઇન્ટરનેટના માધ્યમથી વધુમાં વધુ કર્મચારીઓ મેળવવામાં આવે, સોશિયલ મીડિયાની અંદર જાહેરાતો આપીને વધુમાં વધુ કર્મચારીઓ મેળવવામાં આવે છે। પછી છે રોજગાર વિનિમય કચેરી। હવે રોજગાર વિનિમય કચેરી એ દરેક જિલ્લાના મુખ્ય મથકે હોય છે। ધોરણ 10 કે 12મું પાસ કર્યા પછી કે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી આવી રોજગાર વિનિમય કચેરીની અંદર ઉમેદવાર છે પોતાના નામની નોંધણી કરાવે। રોજગાર વિનિમય કચેરી ઉમેદવારને ઘર બેઠા રોજગારી અંગેની માહિતી પૂરી પાડે છે। કઈ કંપનીમાં, કયા એકમમાં, કયા પ્રકારના કર્મચારીઓની જરૂર છે એ માહિતી ઉમેદવારને ઘર બેઠા પૂરી પાડતી સંસ્થા એટલે રોજગાર વિનિમય કચેરી। રોજગાર વિનિમય કચેરીની અંદર ઉમેદવારે પોતાનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવના સર્ટિફિકેટ એ બધી બાબતોની નોંધણી છે એ કરાવવાની હોય છે। અને રોજગાર વિનિમય કચેરી પાસે જે આ બધી માહિતી ભેગી થાય એને આધારે એ રોજગાર વિનિમય કચેરી ઉમેદવારને નોકરી શોધી આપવાનું કામ કરે છે। એટલે રોજગાર વિનિમય કચેરી છે માત્ર યાદી બનાવે છે। બેરોજગાર યુવાનોની યાદી બનાવવામાં આવે છે અને બેરોજગાર યુવાનોને રોજગારી અપાવવાનું કામ રોજગાર વિનિમય કચેરી દ્વારા થાય છે। એટલે રોજગાર વિનિમય કચેરી છે એક સંસ્થા છે જે માત્ર બેરોજગાર યુવાનોની યાદી બનાવે છે, એનું લિસ્ટ બનાવે છે અને એને ઘર બેઠા બધી માહિતી છે એ પૂરી પાડવામાં આવે છે। ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ કર્મચારીઓ છે મળતા હોય છે। શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે કોલેજ, યુનિવર્સિટીઓ, ત્યાં કોલેજ કેમ્પસની અંદર જ રૂબરૂ મુલાકાત થતી હોય છે। IIM, IIT જેવી સંસ્થાઓ દ્વારા દર વર્ષે આવા ભરતી મેળા છે યોજાતા હોય છે। કોઈ જે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ચાલુ હોય અને જે ટેલેન્ટેડ, કુશળ અને ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ કોલેજ કેમ્પસની અંદર જ ગોઠવી દેવામાં આવે અને ત્યાંથી જ સીધે સીધી ભરતી કરી લેવામાં આવે। જુદી જુદી યુનિવર્સિટીઓ, જે હાઈ લેવલની યુનિવર્સિટીઓ છે, નિરમા યુનિવર્સિટી, તો એમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય છે તેજસ્વી હોય છે, આવા વિદ્યાર્થીઓનો સંપર્ક જુદી જુદી કંપનીઓ દ્વારા થતો હોય છે અને કોલેજમાંથી જ સીધે સીધી ભરતી કરી લેવામાં આવે છે। ઇન્ડિયન મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, પછી આ IIT જેવી સંસ્થાઓ છે, એમાં અલગ અલગ ક્ષેત્રના વિદ્યાર્થીઓ કંપનીને મળી રહેતા હોય છે। એટલે કંપનીએ કોઈ જાહેરાતો કરવી પડતી નથી, શૈક્ષણિક સંસ્થાઓમાંથી જ સીધે સીધી ભરતી થઈ જતી હોય છે। તો આવી રીતે પણ કર્મચારીઓ મળે। પછી છે મજૂર સંઘો દ્વારા, મજૂર સંઘ એટલે યુનિયન। તો મજૂર સંઘ એ ધંધાકીય એકમની અંદર જે કામ કરતા કામદારો હોય એની નોંધણી કરતા હોય છે।
ક્યારેક એકમની અંદર કામ ઓછું હોય ત્યારે કામદારોને છૂટા કરી દેવામાં આવે છે, કામમાં વધારો થાય ત્યારે વધારે મજૂરોની જરૂર પડતી હોય છે તો જે છૂટા કરેલા કર્મચારીઓ છે એને ફરી પાછા બોલાવવામાં આવે. કર્મચારીઓનું કામદારોના યુનિયન હોય છે, એ યુનિયન પાસે બધા શ્રમિકોનું લિસ્ટ હોય છે, તો એ શ્રમિકોમાંથી પણ કર્મચારીઓ મળી શકે. એટલે મજૂર સંઘોનો સંપર્ક કરવામાં આવે, કર્મચારી યુનિયનનો સંપર્ક કરવામાં આવે તો એમાંથી પણ કર્મચારીઓ મળતા હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ ઠેકેદારો દ્વારા પણ કર્મચારીઓ પ્રાપ્ત થાય છે. ઠેકેદારો દ્વારા એટલે કોઈ એક વ્યક્તિ જે ઠેકેદાર તરીકેનું કામ કરતો હોય છે, તો ધંધાકીય એકમ અને ઠેકેદાર વચ્ચે કામદારો પૂરા પાડવાના કરાર થાય છે. ઠેકેદાર છે જુદા જુદા કામના કામદારો સાથે સતત સંપર્કમાં રહે છે, એકમને જ્યારે જરૂર પડે ત્યારે વ્યાજબી દરે એ કામદારો પૂરા પાડે છે. એટલે આની અંદર તમે કોન્ટ્રાક્ટરનું ઉદાહરણ લઈ શકો કે ભાઈ કોઈ કોન્ટ્રાક્ટરને લો રાઇઝ હાઈ રાઇઝ બિલ્ડિંગોનું બાંધકામ શરૂ કરવાનું હોય ત્યારે ઘણા બધા કર્મચારીઓની જરૂર પડતી હોય, અલગ અલગ બાબતમાં નિષ્ણાત હોય એવા કર્મચારીઓની જરૂર પડતી હોય છે, તો આવા કર્મચારીઓ મેળવવા માટે એ કોન્ટ્રાક્ટર છે આવા કોઈ ઠેકેદારનો સંપર્ક કરે કે ભાઈ મારે આટલા 50-60 મજૂરની જરૂર છે. તો એ ઠેકેદાર છે એ જુદા જુદા કામના નિષ્ણાત કર્મચારીઓ છે એ પૂરા પાડે. એટલે બાંધકામ ઉદ્યોગની અંદર, ખાણ ઉદ્યોગની અંદર, ચાના બગીચાઓની અંદર આવી ઠેકેદારી પ્રથા છે એ ચાલતી હોય છે, અને ઠેકેદારો છે એ મોટા જથ્થામાં મજૂરો છે એ પૂરા પાડે છે. ત્યાર પછી જે દ્વાર ઉપર ભરતી કે ભાઈ સંસ્થાના દરવાજે જ જાહેરાતનું બોર્ડ મૂકી દેવામાં આવે કે અલગ અલગ પ્રકારના કર્મચારીઓની જરૂર છે, હીરાના કારખાનાની અંદર આવા બોર્ડ ઘણી બધી વખત જોવા મળે છે કે ભાઈ આઠ પેલના કારીગરો જોઈએ છીએ, મથાળાના કારીગરો જોઈએ છીએ, તળિયાના કારીગરો જોઈએ છીએ. આવા બોર્ડ હીરાના કારખાનાના ગેટ ઉપર લટકાવેલા જોવા મળે તો એ બોર્ડ વાંચીને પણ કર્મચારીઓ છે એ મળી રહેતા હોય છે. અને છેલ્લે આપણે વાત કરી દઈએ આધુનિક પદ્ધતિ. આધુનિક પદ્ધતિ એટલે જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ ઉપર જાહેરાત મૂકતી હોય છે. આપણે આગળ વાત કરીએ એમ કે દરેક કંપનીની પોતપોતાની વેબસાઇટો હોય, એ વેબસાઇટ ઉપર જાહેરાત મૂકે અને એ જાહેરાતો વાંચીને પણ કર્મચારી છે એ કામ મેળવવા માટે અરજી કરતા હોય છે. એટલે આમાં ઘણી બધી પ્રક્રિયા છે એ ઓનલાઈન થઈ જતી હોય છે. આ પદ્ધતિમાં ઉમેદવાર છે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોવો જરૂરી છે. એટલે કુશળ કર્મચારીઓ મેળવવા માટેનું આ યોગ્ય પ્રાપ્તિ સ્થાન છે. તો આવી રીતે કર્મચારીઓ છે એ મળી રહેતા હોય છે. નમસ્કાર.